हेलो एवरीवन, माय सेल्फ फाल्गुनी सोलंकी। वेलकम टू आवर चैनल। दिस वन इज़ द पार्ट थ्री ऑफ क्लास 11 गुजराती मीडियम यूनिट 1 रीड 1 द जर्नी ऑफ माय लाइफ फ्रॉम अर्थ टू एवरेस्ट। अरुणिमा सिन्हाना जीवननी घटना एना ज शब्दों में अपने सीन 1 में जोई कि ट्रेन में एमनो अकस्मात थाय छे। हवे आगळ जोईए सीन 2 दृश्य 2। आई वॉज एडमिटेड टू AIIMS डेली। एडमिटेड એટલે દાખલ કરવું। AIIMS એટલે આપણે એનું ફૂલ નેમ આગળના પ્રથમ પેરેગ્રાફમાં જોઈ ગયા, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી। ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ, પીએમ એટલે પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન, ઇન્ટરવેન્શન એટલે દરમિયાનગીરી, કે વડાપ્રધાનની દરમિયાનગીરીના લીધે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં મને એડમિટ કરવામાં એટલે કે દાખલ કરવામાં આવી હતી। The union government would bear the entire cost of my treatment. Union government એટલે કે કેન્દ્ર સરકાર, bear એટલે સહન કરવું, વહન કરવું, entire એટલે સંપૂર્ણ, cost એટલે ખર્ચ, treatment એટલે સારવાર। તો અરુણિમા સિન્હા આગળ જણાવે છે કે કેન્દ્ર સરકાર દ્વારા મારી સારવારનો સંપૂર્ણ ખર્ચ વહન કરવામાં અથવા તો ધારણ કરવામાં આવ્યો। હવે જોઈએ કે આ એવી ઘટના હતી કે જેણે આખા રાજ્ય અને દેશમાં ખળભળાટ મચાવી દીધો હતો। તો આ સમયે આ ઘટનાને અને લોકોનો આક્રોશ ન ઊભો થાય એ માટે જે કેન્દ્ર સરકાર છે, એટલે કે દિલ્હીમાં આપણને ખબર છે કેન્દ્ર સરકાર છે, તો તે સરકાર અરુણિમા સિન્હાને મદદ કરે છે અને જે દિલ્હીની હોસ્પિટલ છે AIIMS માં એમને એડમિટ કરવામાં આવે છે અને એનો સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર તરફથી મળે છે। Soon AIIMS began issuing daily medical bulletin on my status. કે તરત જ જે હોસ્પિટલ છે, ઇસ્યુઇંગ એટલે પ્રસાર કરવું, જણાવવું, ડેલી એટલે નિયમિત, મેડિકલ બુલેટિન, મેડિકલ એટલે ડાક્ટરી, બુલેટિન એટલે અહેવાલ, સ્ટેટસ એટલે હાલત, તેમને એડમિટ કરવામાં આવે છે। ત્યારબાદ જે હોસ્પિટલ છે ત્યાંથી નિયમિત રીતે અરુણિમા સિન્હાની સ્ટેટસ એટલે હાલત ઉપર મેડિકલ બુલેટિન પસાર કરવામાં આવે છે। આપણે ઘણીવાર જોઈએ કોઈ જાણીતી વ્યક્તિ હોસ્પિટલમાં એડમિટ હોય તો થોડા થોડા સમયે આપણને ન્યૂઝ મારફતે એમના જે કન્ડિશન છે એમની એના વિશે અપડેટ મળતી રહે છે। તો એક્ઝેક્ટલી અરુણિમા સિન્હાના કેસમાં પણ આવું જ થાય છે। આઈ વોઝ ટોલ્ડ ધેટ યંગ મેન, યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ વર કેરિંગ આઉટ અ કેન્ડલ માર્ચ ટુ ગેલ્વનાઇઝ સપોર્ટ ફોર મી એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી। તો અહીંયા કહેવામાં આવે છે આઈ વોઝ ટોલ્ડ ધેટ, કે મને કહેવામાં આવ્યું હતું કે યંગ પીપલ એટલે યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ રિક્ષાના ચાલકો, રોડ સાઇડ વેન્ડર્સ, રોડ સાઇડ વેન્ડર્સ એટલે ફેરિયાઓ, કેરિંગ આઉટ અ કેન્ડલ માર્ચ, કેન્ડલ માર્ચ એટલે બધાને ખબર છે કેન્ડલ માર્ચ, કેન્ડલ એટલે ઘણીવાર આપણે જોયું હશે કેન્ડલ માર્ચ આજુબાજુ થતું હોય છે, કેન્ડલને આપણે ગુજરાતીમાં કહીએ તો મીણબત્તી, ગેલ્વેનાઇઝ એટલે ફાયર અપ, વેગ આપવા માટે, સપોર્ટ મદદ કરવી, પ્રે પ્રાર્થના કરવી, રિકવરી એટલે સાજા થવા માટે। તો અરુણિમાને કહેવામાં આવ્યું હતું કે યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ અને રોડ સાઇડ વેન્ડર્સ એટલે ફેરિયાઓ દ્વારા તેમની મદદને ગેલ્વેનાઇઝ એટલે કે વેગ આપવા માટે અને તેમના સાજા થવાની પ્રાર્થના કરવા માટે કેન્ડલ માર્ચ કેરિંગ આઉટ શરૂ કરવામાં આવ્યું હતું। વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી, વિથ ધ હેલ્પ ઓફ એટલે મદદથી, બેસ્ટ એટલે સર્વશ્રેષ્ઠ, લેટેસ્ટ એટલે અત્યાધુનિક ટેકનોલોજી એટલે તકનીક, ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ, ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે, સ્ટાર્ટેડ એટલે શરૂ કરવું, રિસ્પોન્ડિંગ એટલે પ્રતિક્રિયા આપવી, ટ્રીટમેન્ટ એટલે સારવાર। તો અરુણિમા સિન્હા જણાવે છે કે સર્વશ્રેષ્ઠ અને અત્યાધુનિક તકનીકની મદદથી ગ્રેજ્યુઅલી ધીમે ધીમે મારી ટ્રીટમેન્ટમાં મેં રિસ્પોન્ડ એટલે પ્રતિક્રિયા આપવાની શરૂઆત કરી હતી। વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, એટલે કે એક સવારે, બ્રધર ઇન લો એટલે અહીંયા એમના બનેવી, બેનના પતિ, એમના જીજા, માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ સાહિબ, એનું નામ શું છે સાહિબ, સડનલી એટલે અચાનક, આસ્ટ મી કે મારા બહેનના પતિ, મારા જીજાએ એક સવારે મને અચાનક પૂછ્યું, એવરેસ્ટ ચડોગી, લાગે છે કે શું એવરેસ્ટ ચડીશ, હી હેડ જસ્ટ રીડ
एन इंटरेस्टिंग पीस ऑफ इन्फॉर्मेशन इन द न्यूज़पेपर, के ते वो जस्ट એટલે થોડી વાર પહેલા જ, ઇન્ટરેસ્ટિંગ પીસ, પીસ એટલે ટુકડો, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, ઇન્ફોર્મેશન એટલે માહિતી, ન્યૂઝપેપર એટલે સમાચાર પત્ર, કે એમણે થોડી વાર પહેલાં જ સમાચાર પત્રમાં એક ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ માહિતી વાંચી હતી. નો ફિમેલ એમ્પ્યુટ હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. અને ન્યૂઝમાં માહિતી શું હતી? ફિમેલ એટલે સ્ત્રી, એમ્પ્યુટ એટલે અપંગ, હેન્ડીકેપ, સ્કેલ એટલે ચઢાણ કરવું. તો એમાં માહિતી એવી હતી કે અત્યાર સુધી કોઈ પણ ફિમેલ એટલે કે મહિલા, અપંગ મહિલાએ માઉન્ટ એવરેસ્ટની ચઢાણ કર્યું નથી. આઈ વોઝન્ટ અમ્યુઝડ. અમ્યુઝ એટલે ચકિત થવું, આશ્ચર્યચકિત થવું, કે મને કોઈ આશ્ચર્ય થયું નહીં. આઈ હેડ લોસ્ટ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. એને પોતાને ક્વેશ્ચન થાય છે કે લોસ્ટ એટલે ગુમાવું, લેગ એટલે પગ, ટોકિંગ એટલે વાત, કે મેં મારો પગ ગુમાવ્યો છે અને તમે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરો છો. અથવા ધારો કે કોઈ માણસ બહેરું થઈ ગયું હોય અને આપણે અમે મ્યુઝિક પ્લેયર વગાડીએ એના જેવું થઈ જાય, કે માણસને જે વસ્તુ શક્ય જ નથી કરવાનું એ કરવા માટે આપણે કહીએ તો એ માણસને એવું લાગે મારી મજાક કરી રહ્યું છે. તો અરુણિમાને પણ એવું જ લાગે છે કે જસ્ટ મેં તમારો પગ ગુમાવ્યો છે અને વગર પગે હું માઉન્ટ એવરેસ્ટ કેવી રીતે ચડી શકું. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. સ્ટાર્ટર એટલે શરૂઆત કરી, ટોકિંગ એટલે વાતો, માય સેલ્ફ એટલે પોતાની સાથે, કે મેં પોતાની સાથે વાતો કરવાની શરૂઆત કરી. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ. એ પોતે મનમાં વિચારે છે. ઇફ એટલે કે જો, ટેક એટલે કે લેવું, શોટ એટલે ચેલેન્જ સ્વીકાર કરવી, એવરેસ્ટ એટલે માઉન્ટ એવરેસ્ટ, એન્ડ સક્સીડ એટલે સફળ થવું, કે જો હું માઉન્ટ એવરેસ્ટની ચેલેન્જને સ્વીકારી લઉં અને સફળ થઉં, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટ ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. બીકેમ એટલે બનવું, ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટ એટલે પ્રથમ અપંગ મહિલા, હોલ્ડ એટલે ધારણ કરવું, રેકોર્ડ એટલે એક, આપણને ખબર છે ઘણા બધા રેકોર્ડ દુનિયામાં આજે બનતા હોય છે. તરુણીમાં પણ વિચારે છે કે જો હું માઉન્ટ એવરેસ્ટ ચડવાનું ચેલેન્જ એક્સેપ્ટ કરી લઉં અને સક્સેસ થઈ જાઉં તો હું માઉન્ટ એવરેસ્ટ એક અપંગ મહિલા તરીકે માઉન્ટ એવરેસ્ટ ચડનાર પ્રથમ હોય. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ એન્ડ ધેન આઈ કન્વેડ ધ સાહિબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધી ચેલેન્જ. થોટ એટલે વિચારવું, અબાઉટ એટલે વિશે, સમ ટાઈમ એટલે થોડો સમય, કન્વે એટલે જણાવવું, સાહિબ એટલે એમના જીજા, વિલિંગનેસ એટલે ઈચ્છા, ટેક અપ એટલે સ્વીકારવું, ચેલેન્જ એટલે પડકાર. તો થોડા સમયના વિચાર બાદ અરુણિમા સિન્હા એમના જીજા એટલે કે સાહિબને આ પડકાર સ્વીકારવાની ઈચ્છા વિશે જણાવ્યું. ઠીક હૈ, હમ કરેંગે, આઈ સેડ. આ એટલે અરુણિમા કહે છે કે સારું, આપણે ચડીશું. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ. સમથિંગ એટલે કંઈક, લુક ફોરવર્ડ એટલે આગળ જોવું, મિશન, ગોલ, રીઝન ટુ ડ્રીમ. તો અરુણિમા કહે છે કે મારી પાસે હવે આગળ વધવા માટે કંઈક હતું. એ શું હતું? એક મિશન હતું, એક ગોલ, એક ધ્યેય હતો. રીઝન ટુ ડ્રીમ, સ્વપ્ન જોવાનું એક કારણ હતું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. ઇઝી એટલે સરળ, કે એટલું સરળ નહોતું. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. અરુણિમા કહે છે કે એટલું સરળ નહોતું, પરંતુ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પરંતુ મારા સંપૂર્ણ જીવન દરમિયાન કંઈ પણ સરળ નહોતું. એમણે હંમેશા એમના જીવનમાં જે પણ અચીવમેન્ટ પ્રાપ્ત કર્યા હતા, જે પણ સિદ્ધિ હતી, એ ફક્ત અને ફક્ત એમણે હાર્ડવર્કથી જ મેળવેલી હતી. તો કહે છે કે આપણે એક નવું સ્ટેપ લઈશું, તે પણ જીવનની નવી સફળતા તરફ. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. ફેલ્ટ એટલે અનુભવવું, બોર્ન એટલે જન્મ. તો અરુણિમા સિન્હા કહે છે આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. મેં એવું અનુભવ્યું જાણે મારો ફરીથી જન્મ થયો હોય. અને રિયલ સેન્સમાં જોઈએ તો એનો એ પુનઃજન્મ જ હતો. શા માટે? એક વાર તો એમને વોલીબોલ પ્લેયર તરીકે નામના મેળવી લીધી હતી, એમણે પગ ગુમાવી દીધો, હવે એમણે નવા જીવન સાથે તાલમેલ મેળવવાનો હતો. દેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લીમ્બ ટુ અરાઈવ. ધેન એટલે પછી, સ્ટાર્ટેડ એટલે શરૂ કરવું, વેઇટિંગ એટલે રાહ, આર્ટિફિશિયલ એટલે બનાવટી, લીમ એટલે અંગ અને અરાઈવ એટલે આવવાની. કે ત્યારબાદ મેં મારા બનાવટી અંગના આવવાની
राह જોવાની શરૂઆત કરી. વેન ઇટ ફાઇનલી અરાઇવડ આઈ વોઝ ઓવરજોઇડ. કે વેન એટલે જ્યારે, ફાઇનલી એટલે અંતે, છેવટે, અરાઇવ એટલે આવવું, ઓવરજોઇડ એટલે ખૂબ જ ખુશ થવું. કે જ્યારે તે છેવટે જ્યારે તે આવ્યો ત્યારે હું ખૂબ જ ખુશ થઈ. ક્યાંથી આવ્યો હશે તો આપણને ખબર છે. નોર્મલી પણ આપણે કોઈ દાંતની ટ્રીટમેન્ટ કરાવવા જઈએ અથવા આપણે દાંત નંખાવવાના હોય તો પહેલાં આપણા એની સાઇઝ આપણે માપ લેવામાં આવે, એની સાઇઝના દાંત બનાવવાનો ઓર્ડર આપવામાં આવે, ત્યારબાદ આપણા મોઢામાં ફિટ કરવામાં આવે. એ ઓટોમેટિકલી તૈયાર આપણને મળતું નથી. તો અહીંયા પણ અરુણિમા સિન્હાનો જે પગ છે એની સાઇઝ પહેલાં તો લેવામાં આવે છે, માપ લેવામાં આવે છે, એને બનાવડાવવામાં આવે છે અને ત્યારબાદ એના શરીર સાથે ફિટ કરવામાં આવે છે. ધી આર્ટિફિશિયલ લેગ લેફ્ટ ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ. આર્ટિફિશિયલ બનાવટી લેગ એટલે પગ, ફેલ્ટ એટલે અનુભવ, ઓલમોસ્ટ લાઈક એટલે કે એના જેવો જ, રિયલ એટલે સાચો, કે મારો બનાવટી પગ એ મારા સાચા પગ જેવો જ દેખાતો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. ડિફરન્સ એટલે બદલાવ અથવા તો અલગ, કે હું હાર્ડલી એટલે ભાગ્યે જ એનો અલગ કે અથવા તો કંઈક જુદું છે એવું અનુભવી શકતી હતી. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર. ફોલિંગ એટલે પડવું, લવ એટલે પ્રેમ, ધીસ એટલે આ, સ્ટ્રેન્જર એટલે અજાણ્યું. કે આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર, કે હું આ અજાણ્યાના પ્રેમમાં પડવાની શરૂઆત કરી હતી. અજાણ્યું એટલા માટે કે એનો પગે આર્ટિફિશિયલ છે. આપણા શરીરના દરેક અંગને આપણે પ્રેમ કરતા હોઈએ તો આ તો એવા વસ્તુને એક આર્ટિફિશિયલ બનાવટી જે વસ્તુ છે એને પોતાના શરીરમાં સ્વીકારવાનું છે. તો અરુણિમા કહે છે કે મેં સ્વીકારવાની શરૂઆત કરી. હું આઈ વોઝ બેડેડ ફોર લાઈફ. બેડ એટલે પરણવું, કે જેને મેં મારા સમગ્ર જીવન માટે જીવન સાથે પરણી હતી. શા માટે? તો એ એમનો આર્ટિફિશિયલ લેગ છે તો એમની લાઈફ ટાઈમ માટે એ આર્ટિફિશિયલ લેગથી જ એમને કામ ચલાવવાનું છે. એટલા માટે કહે છે કે જેની સાથે હું પરણી છું, મતલબ જેની સાથે હું જોડાઈ છું, તેને મેં સ્વીકારવાની શરૂઆત કરી. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન. સેટ એટલે ફિક્સ કરવી, માઉન્ટેન એટલે પર્વત, કે મેં મારી આંખોને પર્વત તરફ ફિક્સ કરી, એટલે કે મારું ધ્યેય મેં પર્વત તરફ નક્કી કર્યું. આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. નીડેડ એટલે અહીંયા કમ્પલ્સન ફરજિયાત પણ દર્શાવે છે, જરૂરિયાત હોવી. પ્રિપેર તૈયાર કરવું, માય સેલ્ફ એટલે મારી, હેલ્પ એટલે મદદ, અને સ્ટ્રેન્જર એટલે અજાણ્યું. તો આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર, કે મારે આ અજાણ્યાની મદદથી, અજાણ્યું એટલે કોણ, તેનો ડાબો પગ, તો આ મારા અજાણ્યા ડાબા પગની મદદથી મારે પોતાને જાતને તૈયાર કરવાની જરૂરિયાત હતી. તો આ હતું સીન ટુ. નેક્સ્ટ પાર્ટમાં આપણે સીન થ્રી જોઈશું. થેન્ક યુ.